આજે આપણે એમ્પાઈમાં એટલે કે છાતીમાં પરું ભરાઈ જવું એ અંગે વાત કરીશું. એમ્પાઈમાં એટલે કે ફેફસાની બહાર અને છાતીની અંદર પરુંનો ભરાવો. આ વસ્તુ સામાન્ય રીતે ન્યુમોનિયાના કારણે બાળકોમાં જોવા મળે છે. ઘણા બાળકો કે જેમાં ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીની અસર હોય તેમાં પણ એમ્પાઈમાં જોવામાં આવે છે. ઘણીવાર બાળકના ફેફસામાં પરુની ગાંઠ થવાના કારણે પણ એમ્પાઈમાં જોવામાં આવે છે. એમ્પાઈમાના કારણે ફેફસાની બહારના ભાગમાં અને છાતીની અંદર પરુનો, પાણીનો અને બીજો અન્ય બગાડ ભેગો થતો હોય છે. આના કારણે બાળકનું ફેફસું દબાણમાં આવે છે અને બાળકને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. સામાન્ય રીતે તો ન્યુમોનિયા દવાઓથી સારો થઈ જતો હોય છે, પરંતુ જ્યારે ન્યુમોનિયાના જંતુઓ વધારે ખરાબ હોય અથવા તો બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે ન્યુમોનિયાના એક કોમ્પ્લિકેશન તરીકે એમ્પાઈમાં એટલે કે છાતીમાં પરું ભરાતું હોય છે. પહેલા જમાનામાં આવા બાળકોની સારવાર માટે બે પાસળી વચ્ચે એક ટોટી મૂકી દેવામાં આવતી હતી અને એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે આ ટોટી વડે બધું જ પરું આપમેળે નીકળી જશે, પરંતુ તે હંમેશા થતું નહોતું અને બાળકોને ઘણીવાર નળી સાથે હોસ્પિટલમાં અઠવાડિયાઓ અને ઘણીવાર તો મહિના મહિના રોકાવું પડતું હતું. પરંતુ હવે બાળકોમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી એટલે કે દૂરબીનથી થતા ઓપરેશનોના આવિષ્કાર બાદ એમ્પાઈમાની જે સારવાર છે તે ખૂબ જ સરળ થઈ ગઈ છે. બાળકોને હોસ્પિટલમાં જે અઠવાડિયાઓને મહિના રહેવું પડતું હતું એના બદલે 3-5 દિવસમાં રજા આપી દેવામાં આવે છે. એમ્પાઈમાનું નિદાન છાતીના એક્સરે, સોનોગ્રાફી અને બાળકોના સર્જન ડૉક્ટરને જો જરૂર પડે તો સીટી સ્કેનની મદદથી કરવામાં આવે છે. ત્યારબાદ 5 મિલીમીટરના બે સાધનો બે પાસળી વચ્ચે છાતીની અંદર મૂકવામાં આવે છે અને કેમેરાથી જોઈને જ સંપૂર્ણપણે પરું અને બગાડનો નિકાલ કરવામાં આવે છે અને દૂરબીનથી તે પણ જોઈને નક્કી કરાય છે કે બાળકનું ફેફસું સામાન્ય રીતે આપમેળે ફૂલવામાં આવી રહ્યું છે. ત્યારબાદ એક નાની નળી મૂકી અને ઓપરેશનની સમાપન કરવામાં આવે છે. દૂરબીનથી કરાયેલા છાતીમાં પરું ભરાયેલા ઓપરેશનને વિડિયો અસિસ્ટેડ થોરેકોસ્કોપિક સર્જરી કહેવામાં આવે છે. આ ઓપરેશન બાદ બાળકને હોસ્પિટલમાં રોકાણ 3-5 દિવસ જ જરૂર પડતી હોય છે. ફેફસું આપમેળે નોર્મલી ફૂલી જવાની પ્રક્રિયા 24-48 કલાકમાં થઈ જતી હોય છે, જેના બાદ બગાડવાળી નળી છાતીમાંથી કાઢી લેવામાં આવતી હોય છે. બાળકને એકવાર સારું થઈ ગયા બાદ આ બીમારી ફરીવાર થતી હોતી નથી.